વાત કરીએ વરસાદની, ગીર સોમનાથ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. જિલ્લામાં એનડીઆરએફની ટીમ સતત કરી રહી છે રેસ્ક્યુની કામગીરી. ત્યારે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને અત્યાર સુધી કુલ 560 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે વેરાવળ, સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે. તો સતત વરસાદ પડી રહ્યો છે, અવિરત વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રોહિત બારડ પાસેથી. રોહિત, એનડીઆરએફની ટીમો પણ લોકોને બચાવ કાર્યમાં જોડાયેલી છે, લોકોનું સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, શું વધુ માહિતી? એ ચોક્કસ છે. ખાસ કરીને જે સુત્રાપાડા અને વેરાવળ પંથકની અંદર જે અતિ ભારે જે વરસાદ પડ્યો છે, 22 ઇંચથી પણ વધારે જે વરસાદ નોંધાયો છે, તેને લઈને આખે આખો વિસ્તાર છે તે પાણીથી તડબોળ થયો છે. ત્યારે વેરાવળ શહેર અને તેની આસપાસના વિસ્તારોની અંદર જે ચીટી વિસ્તાર અને ગ્રામ્ય પંથકોમાં જે પાણી ભરાયા હતા, તેની અંદર એનડીઆરએફ દ્વારા લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને 500 થી પણ વધારે લોકો છે તેને એનડીઆરએફે જે પાણીમાં જે ફસાયા હતા, ખાસ કરીને લોકોના ઘરમાં જે લોકોને સુરક્ષિત જગ્યા ઉપર રાખવામાં આવ્યા છે અને હજુ પણ જો ગીર પંથક અને આખે આખો વિસ્તાર છે તે પાણીથી તડબોળ ભર્યો છે. હવે શહેરી વિસ્તારમાં ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ ગ્રામ્ય પંથકોમાં હજુ પણ પાણી જોવા મળી રહ્યું છે અને એનડીઆરએફ દ્વારા જે લોકોના મેસેજ મળી રહ્યા છે, ફસાયેલા છે તે લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જી જી, આભાર રોહિત માહિતી આપવા બદલ.